આતંકવાદ. ઈસવીસન 1947નો સમયગાળો એવો હતો કે ભારતની અંદર માંથી ભારતમાંથી જોઈએ તો બે દેશ અસ્તિત્વમાં આવ્યા, એક ભારત અને બીજો પાકિસ્તાન. એક જ દેશમાંથી વિશ્વના નકશાની અંદર એ ઉભરી આવેલા બે દેશો, અને બંને 1947માં આઝાદ થયા. પણ રહ્યો પ્રશ્ન એ કે કોઈ પણ કારણસર સરહદી પ્રશ્નોને કારણે ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આજે પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ફાલે ફૂલેલી છે. એનું જોર ઘટવું જોઈએ એના બદલે વધતું જાય છે. તો આ પાકિસ્તાન અલગ પડ્યો ત્યારે જમીન બાબતે જે પ્રશ્નો પાકિસ્તાન સાથે સર્જાણા, એ પ્રશ્ન આજે પણ ઉકળતા સરુની જેમ એ દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયો છે. આ કાશ્મીરનો આતંકવાદીનો પ્રશ્ન છે, એમાં સૌથી વધુ ઈસવીસન 1988ના સમયગાળા પછી સતત વધતો ગયો છે, ત્યાંથી પ્રવેશ કરેલો છે. અને આતંકવાદી પ્રવૃત્તિ કાશ્મીરની અંદર એટલી બધી વધી ગઈ છે કે જેને કારણે ત્યાં જે સ્થાનિક નિવાસીઓ છે એ બધા હતા પંડિતો, અને આ પંડિતો એ પોતાના ડર, પોતાનો મિલકત, બધી સંપત્તિ મૂકી અને બીજા સ્થળે સ્થળાંતર થવા લાગ્યા, એટલે બીજા સ્થળે જતા રહ્યા, કાશ્મીર છોડી. કારણ કે ત્યાં મૃત્યુ પામવું અથવા વિકાસ ન થાય એના કરતાં અન્ય સ્થળે જઈ અને વિકાસ કરવો અને સ્થાયી થવું, એમાં એનો વધુ લાભ દેખાય છે. અને આ જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓ છે એને કોઈ પણ ધર્મ સાથે, જ્ઞાતિ સાથે નાતો હોતો નથી, કોઈ પણ ધર્મનો પોતાના સ્વાર્થ માટે બધું જ કરવા તૈયાર હોય છે. એ પોતે જ પણ મૃત્યુ પામે છે, એટલે એમ કહી શકાય કે તેમનો મુખ્ય ઉદ્દેશ ભારતના નાગરિકોની અંદર ભય ફેલાવો અને અસ્થિરતા ઊભી કરવી. આપણો જે વિકાસ થાય છે ને એ વિકાસને અટકાવવો, આ એમનો મુખ્ય હેતુ રહેલો હોય છે. બાકી અસંખ્ય એના હેતુઓ ગૌણ હોઈ શકે, પણ કોઈ પણ સ્થળે એવું બને કે ભારત છે એ એક પણ ક્ષેત્રની અંદર આજે કદાચ રાખવા માંગતો નથી. વિકસિત દેશની અંદર પરિવર્તન થવું, વિકસિત બનવું હોય તો આજે આતંકવાદને ડામવો જ રહ્યો. અને આ આતંકવાદીઓ છે એને ભારતે હર હંમેશા કાયમ એનો વિરોધ કર્યો છે. કોઈ પણ ક્ષેત્ર હોય, ભારતમાંથી હોય તો ભલે અમેરિકામાં વડાપ્રધાન કહેવાય હોય તોય ત્યાંથી એનો વિરોધ કર્યો છે. એટલે માનવ જાતિનો સૌથી મોટામાં મોટો જો કોઈ દુશ્મન હોય તો તે છે આતંકવાદ. અને આતંકવાદે એટલો બધો પગ પેસરો દુનિયાની અંદર કર્યો છે કે એક પણ દેશ આજે એમાંથી બાકાત નથી. અને દુનિયાની અંદર એ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે આ આતંકવાદીઓ છે એ પોતાની પ્રવૃત્તિઓ ફેલાવતા હોય છે, કરતા હોય છે. હવે લઈએ.